નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે અદાણી અંબાણી અને મોદી, રાહુલ અને બીજા મિત્રો જેને મોદાણી કહે છે એની વાત કરવાના છીએ. જોકે આજનો દિવસ સમાચારોથી ફાટ ફાટ થઈ રહ્યો છે અને બહુ જ મહત્વના સમાચારો છે. સૌથી મહત્વના સમાચાર તો ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાંથી કાંગરા ખરી રહ્યા છે એવા સંકેત આપતી એક ચૂંટણી જેનું પરિણામ આવી ગયું. આપણે અગાઉ એની ચર્ચા કરી હતી અને જે આકલન કર્યું હતું, આપણે તથ્યોને આધારે જ વાત કરી હતી કે 182 મતદારો હોય અને એ 182 મતદારોમાંથી બહુમતી જો જયેશ રાદડિયાને પક્ષે હોય તો ઇફકોના ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયા જ જીતે અને ભારતીય જનતા પાર્ટીને લપડાક પડે. જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીમાં જ છે આજ દિવસ સુધી. તો સત્તા પલટો આવે તો જુદી વાત છે, એ પાછા પલટી મારી શકે, કારણ કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ પણ ઘણી બધી પલટીઓ મારી હતી. પરંતુ રાજકોટ જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ, ધારાસભ્ય, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, એની સામે અમિત શાહના, કેન્દ્રના ગૃહમંત્રી અને સહકાર મંત્રી ના ખાસમ ખાસ એવા બિપિન પટેલ ગોતા, એટલે આમ તો બિપિન ગોતા તરીકે જાણીતા, એમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તરફથી એમના નિર્દેશ મુજબ ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ મળ્યો હતો કે ઇફકો માટે ઇફકોના ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાને નહીં, બિપિન ગોતાને મત આપવાનો. પરંતુ ભારતીય જનતા પાર્ટીની રેવડી દાણા દાળ થઈ ગઈ. જયેશ રાદડિયા જીતી ગયા. 182 માંથી 180 નું મતદાન થયું, એમાંથી 114 મત રાદડિયાને મળ્યા અને બિપિનભાઈ 66 માં સમેટાઈ ગયા. અમિત શાહ, સીઆર પાટીલ, ભારતીય જનતા પાર્ટી આ બધાને માટે નીચા જોણું અહીંયા થયું અને બહુ સ્પષ્ટ હતું, કારણ કે ઇફકોના 5 વર્ષ સુધી રહેલા અધ્યક્ષ અને માનનીય વડાપ્રધાનના ખાસમ ખાસ મનાતા પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી ગુજરાતના દિલીપ સંગાણી, એ ખુલ્લેઆમ જયેશ રાદડિયાને પક્ષે હતા. એમણે મોવડી મંડળને વારવાની પણ કોશિશ કરી હતી કે ઇફકોની ચૂંટણીમાં આ રીતે મેન્ડેટ ન અપાય, પણ સહકાર ક્ષેત્ર ઉપર કબજો જમાવવા માટે, તૈયાર ભાણે બેસવા માટે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી કેટલી લાલાયિત છે એ આપણે જોઈ શકીએ છીએ. અને અંદર અંદર જ લડીને એ લોકો એમની બેઇજ્જતી કરી રહ્યા છે. એમ 4 જૂન નું પરિણામ હજુ આવે એ પહેલા જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની બેઇજ્જતી આ ઇફકોના ડિરેક્ટર તરીકેની ચૂંટણીમાં થઈ ચૂકી. અમે સૌરાષ્ટ્રનો બંકો ગણાય એવા જયેશ રાદડિયાને અભિનંદન આપીએ છીએ અને દિલીપ સંગાણીને પણ અભિનંદન આપીએ છીએ, કારણ કે બિનહરીફ ડિરેક્ટર થાય છે. બીજા મહત્વના સમાચાર એ છે કે જસ્ટિસ MB લોકુર, એટલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ, જસ્ટિસ AP શાહ, એટલે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, નિવૃત્ત ચીફ જસ્ટિસ, અને
એન રામ, હિન્દુ ગ્રુપના તંત્રી રહેલા એન રામ, આ ત્રણ જણાએ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માન્ય વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ડિબેટ માટે એમને જે સ્થળ પસંદ આવે, એમને જેટલો સમય પસંદ આવે, એમને જે મોડરેટર પસંદ આવે એ અને એમને ડિબેટનું જે ફોર્મેટ પસંદ આવે એ રીતે એ ડિબેટ માટે એમણે લેખિતમાં નિમંત્રણ આપ્યું છે. અને છેલ્લે એવું પણ લખ્યું છે કે તમે જો ઉપલબ્ધ ન હો તો તમારા પ્રતિનિધિને પણ આ ડિબેટમાં જરૂર મોકલશો. હવે આ ડિબેટમાં અમને એવું લાગે છે કે રાહુલ ગાંધી તો જશે પણ માન્ય વડાપ્રધાન પોતે તો કદાચ સામેલ ન થાય, અને સામેલ થાય તો ઇતિહાસ સર્જાશે. એ કયા પ્રતિનિધિને મોકલે છે એ પણ જોવું રહ્યું. દાહોદમાં, સંતરામપુરમાં જે રીતે વિજય ભાંભોર એમણે પોતાની બાકી કી મિલકત ગણાવી હતી ઈવીએમને અને એની સાથે ખેલ કર્યો હતો, એ ભાઈશ્રીની તો ધરપકડ થઈ જ. ભારતીય જનતા પાર્ટીના એ છે અને એમના પિતાશ્રી પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. 9 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને 11 મે ના રોજ અહીંયા રીપોલ થશે. એ પણ બહુ જ મહત્વના સમાચાર ગણાવવા જોઈએ. હરિયાણામાં તમને ખ્યાલ છે કે અત્યારે જે સૈનીની સરકાર છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી, એ લઘુમતીમાં આવી ગઈ છે અને દુષ્યંત ચૌટાલા જેમણે મનોહરલાલ ખટ્ટરની સાથે 4.5 વર્ષ સુધી સત્તાનું સહશયન કર્યું અને પછી અલગ થયા, એમણે એક નિવેદન કર્યું છે કે જો ભૂપિંદર હુડ્ડા, એટલે કે જે પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા વિધાનસભામાં, એ ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉથલાવીને પોતે સરકાર રચવાનો દાવો કરે તો અમે એમને ટેકો આપીશું. પણ આ ભાઈ શ્રી દુષ્યંત ચૌટાલાના જે 10 ધારાસભ્યો છે જનનાયક જનતા પાર્ટીના, એમાંથી કેટલાક ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે એ વાત પણ કોંગ્રેસ વાળાઓ જાણે છે. અને બીજું કે એમણે માથે ચૂંટણી લોકસભાની હોય અને આ ભાઈ ફરી જાય તો શું થાય, બેઇજ્જતી થઈ જાય. એના કરતા અત્યારે હરિયાણામાં કોંગ્રેસ તરફી વાતાવરણ છે એનો લાભ લેવો જોઈએ. એટલે એ આમ તો સરકાર રચવાનો દાવો ન કરે ને આ સરકારને ઉથલાવવાનો દાવો ન કરે, પણ દુષ્યંત ચૌટાલાએ નિવેદન કર્યું છે કે એ જો આ સરકારને ઉથલાવવાની, ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉથલાવવાની દિશામાં આગળ ન વધે તો એવું માનવાને કારણ છે કે ઈડી અને સીબીઆઈ થી ડરી રહ્યા છે. આ હરિયાણામાં નીતિ, મૂલ્યો, આદર્શો એની વાતો કરનારાઓના સત્તા પ્રેમી ખેલ જે છે એ આપણે સમજી શકીએ છીએ. અમે આજે બીજા પણ સમાચાર લઈએ છીએ. એક ટ્વીટ કર્યું છે ભાઈ શ્રી અભિષેક ગોયલે અને એમાં રાંચીના પેલા મેગા લેન્ડ કૌભાંડ જેની અંદર મુખ્યમંત્રી હેમંત સોરેન પણ જેલવાસી છે એના મુખ્ય આરોપી વિષ્ણુ અગ્રવાલ, એમની સામે ઈડીના કૌભાંડની તપાસ તો ચાલી જ રહી છે, પણ આ ભાઈ શ્રી નિર્મલા સીતારામન જે નાણામંત્રી છે મોદી સરકારના, એમની સાથે મુલાકાત કરી રહ્યાની તસવીર પણ આ ટ્વીટમાં, એટલે કે એક્સ ઉપર શેર કરવામાં આવી છે. આજે શેર બજાર પાછું ખાબક્યું છે.
રિલાયન્સની વેચવાલી જોવા મળી છે. અને આપણે જરા વિગતે વાત કરીએ છીએ, કારણ કે અદાણી અને અંબાણીની વાત નરેન્દ્ર મોદીજીએ ત્યાં આંધ્ર અને તેલંગાણાના પ્રવાસે ગયા ત્યારે એમણે કરી છે, અને ટેમ્પો ભરી ભરીને એ નાણાં, એમના બેનામી નાણાં, કાળા નાણાં એ રાહુલ ગાંધીની કોંગ્રેસને મોકલાવી રહ્યાના આક્ષેપો કર્યા છે, અને ભાઈ શ્રી વડાપ્રધાન એ મૂક પ્રેક્ષક બની રહ્યા છે એમ પોતે કબૂલતા હોય એવી વાત એમણે જાહેર સભામાં કરી. કાં તો એ અદાણી અને અંબાણીને ધમકી છે, કાં અદાણી અને અંબાણી એમને મોટા થવામાં કોંગ્રેસની સરકારે અગાઉ જે એમને મદદ કરી હતી એનું ઋણ પાછું ચૂકવવા માટે એ લોકો, એટલે કે અંબાણી અને અદાણી, એ કોંગ્રેસ તરફ સરકી રહ્યા હોય એવા સંજોગોમાં મોદીને હારવાનો ડર લાગી રહ્યો હોય, અથવા એ હારી રહ્યા છે એવા સંજોગ, એવા સંકેતો શેરબજારથી માંડીને અંબાણી અને અદાણીના નામ એમણે આટલા વખત પછી લીધા, અને એ પણ પાછા એમને રાહુલ ગાંધી સાથે બ્રાન્ડ કરવાની કોશિશ કરી, એમાંથી આપણને મળે છે. જે જગનમોહન રેડ્ડી એટલે કે આંધ્રના મુખ્યમંત્રી, વાયએસઆર કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી, એમના ટેકાથી નરેન્દ્ર મોદી ઘણી વખત પોતાના કામો રાજ્યસભામાં પણ મંજૂર કરાવી શક્યા છે, લોકસભામાં પણ એમની મદદ લીધી છે. એ જગનમોહન રેડ્ડી એ માફિયા રાજ ચલાવે છે, અને નરેન્દ્ર મોદીના બધી જાણ હતી. જેમ એમને કર્ણાટકની અંદર પેલા પ્રજ્વલ રેવન્નાને ના સેક્સ કૌભાંડની તો એમને જાણ હતી જ, કારણ કે એમને પત્રો લખાઈ ચૂક્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ત્યાંથી પત્રો લખ્યા હતા કર્ણાટકમાંથી, એમને અને અમિત શાહને એની જાણ હતી. પરંતુ આ બધું જાણે કે કોંગ્રેસના શાસન વખતે થયું હતું એવું ઓળગોળ કરીને એ એના તરફ ગાડીઓ નાખવાની કોશિશ કરે છે. હકીકતમાં મોદી અત્યારે શું બોલી રહ્યા છે એ જરા અમારા માટે પણ સમજવાનું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે કદાચ અમારી બુદ્ધિ ટૂંકી પડતી હશે. અને એમને બહુમતી નથી મળી રહી એવું અનુભવાઈ રહ્યું છે. અમે તો એવું કહ્યું નથી કે એમને બહુમતી નથી મળી રહી કે મળી રહી છે, કારણ કે 4 જૂને જે પરિણામ આવે એ આપણે સ્વીકારવાનું છે. છતાં મોદીનો જે સન્નિપાત છે એ સન્નિપાત એમને બહુ જ કઠી રહ્યો છે અત્યારે, અને એમના મિત્રો એમનાથી દૂર થઈ રહ્યા હોય એવું લાગે છે. અને એટલે જ એમણે પહેલી વાર એ પણ પાછું જૂઠાણું જ ઓક્યું કે રાહુલ ગાંધીએ ચૂંટણી જાહેર થયા પછી અદાણી અંબાણીનું નામ લેવાનું કેમ બંધ કરી દીધું. કોંગ્રેસ વાળા તરતા સ્માર્ટ છે, એ લોકોએ તારીખ વાર સાથે બધા વિડીયો એમણે રિલીઝ કરી દીધા, અને મોદીના આ નિવેદન પછી પણ રાહુલ ગાંધીએ એની વાત કરી છે. અને કોંગ્રેસે પાછું એમ પણ કહ્યું છે, એમાં સુપ્રિયા શ્રીનેતે તો જોરદાર વાત કરી કે આ જે તમે ટેમ્પોની વાત કરી ને, ટેમ્પો ભરી ભરીને કોંગ્રેસને નાણાં જઈ રહ્યા છે આમના આમની પાસેથી કાળા નાણાં. કોંગ્રેસને રાહુલ ગાંધીએ તો ચેલેન્જ કર્યા મોદીને કે મોકલો ને સીબીઆઈ અને ઈડી એમના ત્યાં, કેમ મોકલતા નથી ભાઈ. બધા સમજે છે, પણ બધાને એ પણ સમજાય છે કે મોદી છે ને શું બોલી રહ્યા છે, કદાચ એમને પોતાને પણ કદાચ સમજાતું હશે કે કેમ એવો પ્રશ્ન થઈ રહ્યો છે. પણ સુપ્રિયા શ્રીને તે બહુ સરસ બે તસવીરો બતાવીને કહ્યું કે આ જે મોદી જે ટેમ્પોની વાત કરી રહ્યા છે ને, એ આ બે ટેમ્પો, એક ટેમ્પો એમાં અદાણીનો પ્લેન છે જેમાં મોદી ચડી રહ્યા છે, અને બીજો એટલે કે અંદરથી એટલે બહારથી એ બતાવે છે બહારથી ટેમ્પો કેવો લાગે છે, અને બીજો અંદરથી મોદી અને અદાણી એ આરામ ફરમાવી રહ્યા છે એમના પ્લેનમાં, અદાણીના પ્લેનમાં. અદાણીએ કેટલાક બીજા મહારથીઓને કોને કોને પ્લેન આપ્યા છે, ગિફ્ટ કર્યા છે, એની પણ ખૂબ ચર્ચા છે. પણ અમારી પાસે જ્યાં સુધી એ ચોક્કસ માહિતી ના હોય ત્યાં સુધી અમે તમને ન કહી શકીએ.
કારણ કે આપણે જ્યારે વાત કરીએ ત્યારે એ ટકોરાબંધ વાત હોવી જોઈએ, એટલા માટે અમે એ વાત નથી કરતા. પણ અમને કોઈકે કહ્યું કે ફલાણા ભાઈને અદાણીએ, એક મહારથીને અદાણીએ પ્લેન ભેટ આપ્યું છે. મેં કીધું આપણે તપાસ કરી લઈશું, પૂછી લઈશું, કદાચ એમને જ પૂછી લઈશું જેમને એમણે ભેટ આપ્યું છે એમ. પણ સુપ્રિયાશ્રીને જે કોંગ્રેસના પ્રવક્તા છે એમણે તો હદ કરી, એમણે બે ફોટા બતાવ્યા, જેમાં એક ફોટો તો મોદી અદાણીના પ્લેનમાં ચડી રહ્યા છે એવો હતો, અને બીજો ફોટો અદાણીના પ્લેનમાં અદાણીની સાથે મોદી આરામ ફરમાવી રહ્યા છે એવો હતો. એટલે આજકાલ થયું છે એવું કે મોદી ખૂબ મનોરંજન પૂરું પાડી રહ્યા છે, જે સભાઓમાં બોલી રહ્યા છે. અમને તો પેલું છે ને ઉત્તર ગુજરાતની સભામાં એમણે જે કહેલું એ અમને છે ને હજી હસવું આવે છે, કે માણસ છે ને 10 એકર તમારી પાસે જમીન હશે તો એમાંથી 5 એકર કોંગ્રેસની સરકાર આવશે તો લઈ લેશે, 2 ભેંસો હશે તો એમાંથી 1 ભેંસ લઈ લેશે. અને અમારે તો ગામડાઓની અંદર, ઉત્તર ગુજરાતના ગામડાઓમાં તો લોકો છે ને મોદીની મજાક ઉડાવવા માંડ્યા છે. કેટલાક કહેવા માંડ્યા છે કે ભાઈ અમારી પાસે 1 ભેંસ છે, એનું શું થશે પછી? 1 ભેંસનું શું થશે એ તો કહો, કારણ કે 2 ભેંસ હોય તો 1 ભેંસ કોંગ્રેસ વાળા લઈ જાય, કોંગ્રેસની સરકાર લઈ જાય, પણ 1 જ ભેંસ હોય તો શું થાય? અને જમીન ના હોય તો શું થાય? એટલે લોકો પણ, ગામડાના લોકો પણ હવે છે ને મૂરખ બને એવા નથી, એમની પાસે વધારે તેજ વિચાર ક્ષમતા છે. એ ભણ્યા નહીં હોય પણ ગણેલા છે. અને બીજું, એમને કદાચ કોઈક સ્વાર્થમાં એ મૂક પ્રેક્ષક બનીને રહેતા હશે, પણ એ નથી સમજતા એવું નહીં. મોદીને કદાચ એવું લાગે છે કે હું છે ને અહીંસો કરું છું, એટલે એ તો રાજીના રેડ થઈ જાય છે. પણ એ લોકો તમને ગામડે જાઓ ત્યારે તમને છે ને મોદીની સભામાં ખુરશીઓ ખાલી હોય, અથવા મોદી છે ને જ્યારે બોલતા હોય ત્યારે લોકો ઉઠીને બહાર જતા હોય એવા વિડીયો તમને બતાવે છે. ગામડાના લોકો છે ને બહુ જ સ્માર્ટ થઈ ગયા છે. પછી એ વોટ કોને આપે છે, અથવા તો ઈવીએમની શું કમાલો થાય છે, એ બાબતો જુદી છે. પણ લોકો એ મૌન હશે પણ અણસમજ નથી. પ્રજા છે ને એ બોલશે નહીં, પણ એને જ્યારે એક્શનમાં આવવું હશે ત્યારે એ એક્શનમાં આવી શકે છે. એ આપણે 1977ના માર્ચની લોકસભાની ચૂંટણીમાં પણ જોયું કે પૈસા લઈને પણ વોટ છે ને કોંગ્રેસની વિરુદ્ધમાં આપ્યો હતો અને જનતા પાર્ટીની સરકાર બનાવી હતી. આ વખતે પણ જે લોકોએ નાણાં વેચ્યા અથવા તો ગેરરીતિઓ કરી, એમ છતાં પ્રજાનો મિજાજ છે ને જરાક જુદો લાગતો હતો. હવે 4 જૂને શું પરિણામ આવે છે એ જોઈએ છીએ. પણ આજે શેરબજારની વિગતોમાં અમે બહુ જતા નથી, પરંતુ શેરબજારમાં ખૂબ ઉલટફેર છે અને શેરબજાર તૂટ્યું છે. એ તૂટવા પાછળ પણ સરકાર અંગેની અનિશ્ચિતતા, એ બાબત પણ બહુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બાજાર મેં ઇસ હફતે ભારી ગિરાવટ દેખને કો મિલી, માના જા રહા હૈ કે લોકસભા ચુનાવ કા અસર બાજાર પર પડા હૈ. વિદેશી ફંડ કી ભારી નિકાસી ઓર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ મેં બિકવાલી કી વજહ સે આજ બાજાર મેં ગિરાવટ આઈ, અને ગિરાવટ પણ છે ને બહુ જ જોવા મળી. સેન્સેક્સ બી આ જે રિપોર્ટ છે ને અમે જ્યારે લીધેલો ત્યારે 712 અંક લુઢક કર એટલે કે નીચે ગયો હતો, અને એ જે કંઈ થયો હતો એ આપણે આવતા દિવસોમાં પરિણામો જે આવી રહ્યા છે એ પરિણામો કેવી અસર અર્થતંત્ર ઉપર પણ પાડશે એ પણ, એના તરફ પણ આપણી નજર રહેશે. અને ફરીને અમે કહીએ છીએ કે અમે સાચી વાત કહેવાના, અમને ઠીક લાગે એ વાત કરવાના. કેટલાક બુદ્ધિના લઠ્ઠ જે છે એ અમને કોંગ્રેસી કાં તો ભાજપના સમર્થક કે જેમ અનુકૂળ પડે એમ કે છે, પણ
અમે કોઈ પક્ષમાં છીએ નહીં, અમે કોઈ પક્ષમાં હતા નહીં, કોઈ પક્ષમાં હોઈશું નહીં, કારણ કે રાજકારણ એ અમારો વિષય નથી. પણ તટસ્થપણે વાત તમારી પાસે મૂકવી એ અમારો ધર્મ છે. અને પત્રકાર ધર્મ એ છે કે જે સત્તામાં હોય એને સવાલો કરાય. કાલ ઉઠીને ધારો કે રાહુલ ગાંધી પણ વડાપ્રધાન બને, અથવા તો મલ્લિકાર્જુન ખડગે પણ વડાપ્રધાન બને, અથવા નરેન્દ્ર મોદી ફરીને વડાપ્રધાન બને, તો એમને સવાલો કરવાનું અમારું કામ એ યથાવત ચાલુ રહેશે. કારણ કે સત્તાને જ સવાલો થાય, વિપક્ષને સવાલો ન થાય. સત્તામાં જે હોય એણે જે વચનો આપ્યા એ વચનો પૂરા કરે છે કે કેમ, એનું એનાલિસિસ તો આપણે કરવાના જ. કારણ કે આજે 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી છે, એ વાત, એ આંકડાઓ જ્યારે આવે ત્યારે કહેવું પડે. ભલે નરેન્દ્ર મોદી એ પેલા બેન એએનઆઈ વાળા બેનને ઇન્ટરવ્યુ આપી દે, અથવા તો ટાઈમ્સ નવ વાળા પેલા મિરર વાળા બેનને ઇન્ટરવ્યુ આપી દે અને પોતાના ઢોલ પીટી દે, પણ સત્તામાં બેઠેલા લોકો હંમેશા સત્ય જ ઉચ્ચારે છે એવું માનવાને કોઈ કારણ નથી. અને વિપક્ષમાં હોય એ પણ જો જૂઠાણું ઓકે તો એને પણ બેનકાબ કરવાની આપણી તૈયારી છે. પણ સવાલ તો માત્ર ને માત્ર સત્તામાં બેઠેલાઓને થાય. લોકસભાની ચૂંટણી છે, દેશના પ્રશ્નો છે, કેન્દ્રમાં સત્તામાં નરેન્દ્ર મોદી છે, એટલે પ્રશ્નો છે ને નરેન્દ્ર મોદીને થાય. અને એટલા માટે જ અમે તમારી પાસે જે વાત મૂકીએ છીએ એ તથ્યોને આધારે મૂકીએ છીએ. અમે ક્યાંય ચૂક્યા હોઈએ, ભૂલ કરી હોય તો એ તમને અમને જણાવવાનો અધિકાર છે. ભૂલ અમારી હશે તો અમે સ્વીકારીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અને તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. આપણે આપણા સબસ્ક્રાઈબરની સંખ્યા પણ ઘણી બધી વધતી જાય છે, વ્યુઅર્સની સંખ્યા વધતી જાય છે. 1,45,000 ને તો આપણે આંબી ગયા છીએ સબસ્ક્રાઈબર તરીકે. નમસ્કાર.